ગઈકાલથી જ કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ થયા છે. હાલ આપણે આવ્યા છીએ કોઠારા. કોઠારામાં કેટલાક લોકો છે તેઓ વહેલી સવારે 6 વાગ્યાથી જ જે અબડાસા તાલુકાના જે કોઠારા ગામમાં વોર્ડ નંબર 1માંથી જે 50 જેટલા ઘરો આવેલા છે ત્યાંથી લોકોને બહાર કાઢવા માટે મદદ કરી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે તેઓ સાથે જ આપણે સીધા વાત કરીશું કે અબડાસા તાલુકામાં જે આ મોથારા ગામ આવેલું છે એમાં સવારથી તમે વહેલી સવારથી જ કેટલા લોકોને ઘરની બહાર હેમખેમ કાઢ્યા છે? અમે કોઠારા ગામમાં સવારથી 6 વાગ્યાથી બહાર નીકળ્યા છે. રાતના આપણે 9:30 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગઈ છે પવન સાથે. અમે 6 વાગ્યાથી ઘરથી બહાર નીકળેલા છે. વોર્ડ નંબર 1માં તમે ત્યાં પરિસ્થિતિ જો ને ત્યાંના વિડીયા તમે જો બધા માણસો કને હશે ત્યાં પરિસ્થિતિ એવી ખરાબ છે. માણસોની ઘરમાં પાણી ઘૂસી ગયો છે ને માણસોને કાઢી કાઢીને અમે બીજી જગ્યા પહોંચ્યા ને ત્યાં નથી સરપંચ હાજર નથી તલાટી. અમે બધાને રજૂઆત કરીએ પછી અમે શું કહે છે કે અમારા ફોન બંધ થઈ ગયા છે, અમારા કંઈક લાઇટ છે નહીં, એને બાનું મળી ગયો છે, લાઇટ છે નહીં એટલા માટે અમારા ફોન બંધ છે. અમે પોતા યુવા સર્કલ જે છે એ બધી મહેનત કરીને પોતપોતાની જેવી રીતે હેલ્પ થાય છે એવી રીતે અમને બધાને હેલ્પ બધાની કરી છે. ઘરથી બહાર કાઢીને અમે ત્યાં સેફ જગ્યા બધાને પહોંચાડીએ છીએ. ચોક્કસથી. બીજી બાજુ વાત કરી, હાલ ભોજનની વ્યવસ્થા કઈ રીતે લોકોમાં કરવામાં આવે છે? આપનું કેટલું ગ્રુપ છે અને કઈ રીતે બહાર કાઢો છો લોકોને? હવે ભોજનની અમને વાત કરીએ તો ભોજનમાં હાલ તો કાંઈ નથી ને ભોજનનું થશે. જે આપણે ઇકબાલભાઈ મંદરા છે અત્યારે જીસીબી લઈને આવ્યા હતા. આજે પાણીની જેમ જે તમે જોઈ શકો છો કે રોડમાંથી જે ટપી રહ્યા છે આ જીસીબી લઈને આ પાણીની વ્યવસ્થા કરી છે. પછી ભોજનની વ્યવસ્થા કરશે ઇકબાલભાઈ મંદરા. આ જ છે ઇકબાલભાઈ મંદરા કે કાંઈ કોઠારામાં કાંઈક હોય છે તો ઇકબાલભાઈ મંદરા જ આગળ આવે છે, બીજા કોઈ આવતા નથી. બીજા કોઈને અમે ફરિયાદ કરી છે તોય પણ કોઈ જવાબ દેતા નથી. કાંઈક હોય ઇકબાલભાઈ મંદરાને અમે ફોન કરીએ તો એક પાક ઉપર હાજર રહે છે ત્યાં. હાલ લોકોની હાલ અને ઘરમાં જે છે તે કેવી પરિસ્થિતિ છે અને ઘર વખરીને કેટલું નુકસાન થયું છે? નુકસાનની તો વાત મૂકી દો તમે. જે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોઠારા ગામમાં કેટલી વરસાદ ચાલુ છે અને આ પાણી કેટલા ભરેલા છે એના હિસાબે તમે જોઈ લો કે ઘરમાં જે સાધન હશે જે ઘરના જે ટપણીયા હશે આ કેટલા ખરાબ થયા હશે ને પાણી. તમે આ તો હાઈવે ખાલી લોકેશન છે, ખાલી ગામમાં તમે જોઈને વોર્ડ નંબર 1 પાસે તમે જો તો તમને ખબર પડશે કે ગામની હાલત શું છે અત્યારે. ચોક્કસથી. તો વાત કરી, જે કોઠારા ગામ આવેલું છે ત્યાં 50 ઘરો છે, ત્યાં પાસે કમરથી પણ ઉપર પાણી છે તે વહી રહ્યા છે, જેના કારણે લોકો જે સેવા ગ્રુપ એક ગ્રુપ છે તે સેવા કરી રહ્યું છે અને લોકોને ઘરની બહાર કાઢી રહ્યું છે. પરંતુ બીજી બાજુ હજી પણ કચ્છ પરથી ખતરો છે તે ટળ્યો નથી અને હજુ આવનારા સમયમાં વધુ વરસાદની સંભાવના છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.